નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસના 25 મોસ્ટ આઈએમપી સવાલ જોઈશું અને સાથે તેનું ડિસ્ક્રિપ્શનમાં વર્ણન પણ જોઈશું. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે તો અમે તમારા સુધી સરળતાથી પહોંચાડી શકીએ અને જે તમને નોટિફિકેશન સ્વરૂપે મળી રહે. તો શરૂઆત કરીએ ગુજરાતનો ઇતિહાસ. તો કે ભાઈ, ગુજરાતના ઇતિહાસનો પ્રથમ સવાલ છે કે ભાઈ, સોલંકી વંશનો વધુ પરાક્રમી, હિંમતવાન અને મસૂદી રાજવી કોણ હતો? તો સોલંકી વંશનો મહત્વનો રાજા કોણ હતો? તો કે સિદ્ધરાજ જયસિંહ. તો કે સિદ્ધરાજ જયસિંહ છે એ ઘણી બધી સિદ્ધિઓ મેળવેલી હતી, જેમ કે બર્બરક જિષ્ણુ છે, સિદ્ધ ચક્રવર્તી છે, ત્રિભુવનગણ છે, આવા ઉપનામ એણે ધારણ કરેલા હતા. આ સિવાય તો કે ભાઈ, પોતે છે એ માત્ર 3 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવેલો, એટલે કે 1094માં તે ગાદી ઉપર આવેલો હતો, જેનો જન્મ છે 1091માં થયો હતો. તો કે જો તમને મિત્રો એવો સવાલ પૂછાય કે સિદ્ધરાજનો જન્મ ક્યાં થયો હતો, તો સિદ્ધરાજનો જન્મ છે એ પાલનપુરમાં થયેલો હતો અને પોતે 1094થી 1143 એટલે કે તેમણે 49 વર્ષ છે એ શાસન કરેલું છે. પણ મિત્રો, કન્ફ્યુઝન ના થાય, સોલંકી વંશનો સૌથી વધુ શાસન કરનાર વ્યક્તિ ભીમદેવ બીજો આવશે, જે સિદ્ધરાજ જયસિંહ છે એ બીજા ક્રમનો સૌથી વધારે શાસન કરનાર છે. એટલે કે 49 વર્ષ શાસન સિદ્ધરાજ જયસિંહે કરેલું હતું. આગળ સવાલ જોઈએ તો કે, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યું હતું? તો કે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ભીમદેવ પ્રથમના સમયમાં બંધાવવામાં આવ્યું હતું. કે ભાઈ, 7 જાન્યુઆરી 1027 રોજ ગુજરાતના સોમનાથ ઉપર મહંમદ ગઝની આક્રમણ કરેલું અને સોમનાથ મંદિરને છે એ લૂંટી લીધેલું, નાશ પણ કરેલો, અને એથી 1027માં ભીમદેવે સોમનાથ મંદિરનું સમારકામ કરેલું અને સાથે સાથે મોઢેરાનું સૂર્ય મંદિર પણ બંધાવેલું હતું. તો જવાબ આવશે ભીમદેવ પ્રથમ. કન્ફ્યુઝન ના થાય મિત્ર, સોલંકી વંશના રાજાઓમાં ભીમદેવ પ્રથમ પણ છે અને ભીમદેવ બીજો પણ છે, પણ જો મોઢેરાના સૂર્ય મંદિરની વાત આવે તો ભીમદેવ પ્રથમ આવશે. અને ભીમદેવ પ્રથમનું ઉપનામ શું છે? જો એવો સવાલ પૂછાય તો ભીમદેવ પ્રથમનું ઉપનામ છે ભીમ બાણાવળી. ત્રીજો સવાલ જોઈએ, ગુજરા માટે ગુર્જર પ્રદેશ એ શબ્દ છે કયા સમયમાં શરૂ થયો હતો? તો મૂળરાજ સોલંકી, એટલે કે સોલંકી વંશના સ્થાપક એવો છે, મૂળરાજ સોલંકીના સમયથી ગુર્જર પ્રદેશ તરીકે નામ જાણીતું થયું હતું. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહથી મળ્યું હતું? તો બાપુનું બિરુદ છે એ ચંપારણ સત્યાગ્રહથી મળ્યું હતું. આ ચંપારણ સત્યાગ્રહ છે એ કઈ સાલમાં થયો હતો? જો એવો સવાલ પૂછાય તો 1917માં થયો હતો. ક્યાં થયો હતો ચંપારણ સત્યાગ્રહ? તો કે બિહારના ચંપારણમાં થયો હતો. આ સત્યાગ્રહ હતો શેના માટે? તો કે આ સત્યાગ્રહ છે એ ખેડૂતો માટે હતો. તો કે અહીંયા અંગ્રેજો દ્વારા ફરજિયાત છે એ ગળીનું વાવેતર કરાવવામાં આવતું હતું. આથી બાપુને છે એ જાણ થતાં બાપુએ છે આ સત્યાગ્રહ છે એ કરેલો અને સત્યાગ્રહને છે એ સફળ બનેલો. અહીંથી છે એ બાપુ ગાંધીજીને છે એ બાપુનું બિરુદ મળેલું. તો ચંપારણ સત્યાગ્રહ આવશે કઈ સાલમાં? તો કે 1917માં. મિત્રો, અહીંથી એક નવો સવાલ પણ બની શકે કે ભાઈ, ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો? તો પણ ચંપારણ આવશે. અથવા તમને જો એવો સવાલ પૂછાય કે ગાંધીજીનો ભારતમાં ખેડૂતો માટેનો પ્રથમ સત્યાગ્રહ કયો? તો પણ કયો આવશે? ચંપારણ સત્યાગ્રહ આવશે. અને સાલ પૂછાય તો 1917. નેક્સ્ટ જોઈએ, ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત કયું પાટનગર હતું? તો ગુજરાત રાજ્યની સ્થાપના પછી તરત જ છે એ અમદાવાદ તેનું પાટનગર હતું. એટલે કે જ્યારે 1 મે 1960ના રોજ ગુજરાત છે એ અલગ પડેલું, ત્યારે રવિશંકર મહારાજ, બાય મિસ્ટેક આવી ગઈ, તો કે રવિશંકર મહારાજ દ્વારા છે એ શું કરવામાં આવ્યું? સાબરમતી આશ્રમમાં એના હસ્તે કે છે ગુજરાત રાજ્યનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને બધા જ મંત્રીઓને છે એને શપથ લેવડાવેલા હતા અને પ્રથમ આપણા મુખ્યમંત્રી બનેલા હતા જીવરાજ મહેતા. તો પ્રથમ આપણું પાટનગર કયું હતું? તો કે અમદાવાદ હતું. પણ મિત્રો, જો એવો સવાલ પૂછાય કે ભાઈ હાલમાં કયું છે? તો કે ગાંધીનગર છે. અને કઈ સાલમાં બનેલું? તો કે 1971માં બનેલું હતું. આગળ જોઈએ, આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? તો વિમલ મંત્રીએ. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? તો કે વિમલ મંત્રી. તો પહેલો સવાલ થાય મિત્રો, તો કે વિમલ મંત્રી કોનો મંત્રી હતો? તો કે ભાઈ, ભીમદેવ પ્રથમ એટલે કે ભીમ બાણાવળીનો મંત્રી હતો. વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? તો કે વડોદરા રાજ્યમાં મરાઠા ગાયકવાડોનું શાસન હતું. આથી વડોદરાને ગાયકવાડી સ્ટેટ પણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી હતી? તો કે ભાઈ, રોલેટ એક્ટ એટલે કે કાળો કાયદો જે છે, રોલેટ એક્ટ અંગ્રેજો લાવેલા, એથી 1919માં ગુજરાતમાં આના વિરુદ્ધ હડતાલો પડેલી હતી. આ રોલેટ એક્ટ વિશે જોઈએ તો રોલેટ એક્ટમાં અંગ્રેજો દ્વારા છે કોઈ પણ વ્યક્તિને શકને આધારે છે એ ધરપકડ કરી શકાય.
એવો કાયદો હતો કે ભાઈ એણે કોઈ ગુનો કર્યો હોય તો પણ ભલે, ના કર્યો હોય તો પણ ભલે, ભવિષ્યમાં કોઈ પણ કરશે એના આધારે છે એ શકના આધારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ જતી. આથી ગાંધીજીએ છે આને કાળો કાયદો કહ્યો હતો. એટલે રોલેક્ટ એક્ટનું બીજું નામ છે કાળો કાયદો, અને આનું નામ ત્રીજું નામ છે તો કે ભાઈ નો અપીલ નો વકીલ નો દલીલ. એવું કોણે કીધું હતું? તો કે ભાઈ મોતીલાલ નહેરુએ છે એ જવાબ આ સોરી નામ આપેલું હતું. એટલે આના ત્રણ નામ છે રોલેક્ટ એક્ટ, કાળો કાયદો અને નો અપીલ નો વકીલ નો દલીલ. આગળ જોઈએ ગાંધીજીનો નિર્માણ દિન કયો છે, એટલે કે એનો મૃત્યુ દિન કયો છે? તો કે મૃત્યુ છે એ 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીનું મૃત્યુ થયું હતું. કે જે સાંજે છે એ પ્રાર્થના સભામાં જતા હતા બાપુ, ત્યારે નથુરામ ગોડ્સ દ્વારા ગાંધીજીને છે એ ગોળી મારીને હત્યા કરવામાં આવેલી હતી. તો પહેલો સવાલ પૂછાય કે ભાઈ બાપુ છે એ છે 30 જાન્યુઆરી ક્યાં જતા હતા? તો કે પ્રાર્થના સભા ક્યાં થતી હતી? તો કે બિરલા ભવન. તો કે બિરલા ભવન ક્યાં આવેલું છે? તો કે દિલ્હીમાં આવેલું છે, ત્યાં બાપુ દ્વારા રોજ સાંજે છે એ પ્રાર્થના કરવામાં આવતી હતી. એટલે તે દિવસે છે એ ગાંધીજીની હત્યા કરવામાં આવેલી હતી 30 જાન્યુઆરી. આથી તેને શહીદ દિવસ પણ ઉજવાય છે. મિત્રો ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખવા જેવું છે 30 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવાય છે. તો કે ભાઈ શહીદ દિવસ. આ સિવાય બીજો એક પણ શહીદ દિવસ તરીકે ઉજવાય છે, તો કે 23 માર્ચ જે સુખદેવ ભગતસિંહ અને રાજગુરુ તેને પણ ફાંસી આપવામાં આવી હતી, એટલે તેથી તેને પણ શહીદ દિવસ તરીકે ઉજવાય છે. એટલે કન્ફ્યુઝન ના થાય, બે તારીખ આવશે શહીદ દિન જો પૂછાય તો કે 30 જાન્યુઆરી અથવા તો કે ભાઈ 23 માર્ચ. હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ કયું છે અને તેનું બાળપણ કયું છે, સોરી બાળપણનું નામ શું હતું? તો કે ભાઈ એનું જન્મ સ્થળ છે એ ધંધુકા. તો કે ભાઈ પહેલાં તો ધંધુકા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો કે અમદાવાદમાં. અને એનું બાળપણનું નામ હતું ચાંગદેવ. પરંતુ જો મિત્રો સવાલ એવો પૂછાય કે એને દીક્ષા છે એ લીધા પછી એનું નામ કયું પડેલું, તો એનું દીક્ષા લીધા પછીનું નામ પડેલું સોમચંદ્ર અથવા સોમદેવ. કેમ એનું નામ સોમચંદ્ર અથવા સોમદેવ પડ્યું? તો કે એના ગુરુ જેને દીક્ષા આપી હતી એના ગુરુનું નામ હતું દેવચંદ્ર સૂરી. તો કે આ જે હેમચંદ્રાચાર્ય હતા એનું મુખ એક ચંદ્ર જેવું તેજસ્વી હતું, આથી એના ગુરુએ એનું નામ આપ્યું ચંદ્રનો સમાનાર્થી સોમ, આથી તેનું નામ આપ્યું સોમદેવ અથવા સોમચંદ્ર. ઓકે, એના માતાનું નામ શું હતું? તો કે પાહિણી દેવી હતું. એના પિતાનું નામ શું હતું? તો કે ચાચિંગ દેવ હતું. અને તેનું હેમચંદ્રાચાર્ય નામ ક્યારે પડેલું જો સવાલ એવો પૂછાય? તો કે 21 વર્ષની ઉંમરે પોતે ગુરુ બન્યા પછી. અને એ હેમચંદ્રાચાર્ય કોના કોના ગુરુ હતા જો એવો સવાલ પૂછે તો કુમારપાળ અને સિદ્ધરાજના ગુરુ હતા. પરંતુ જો મિત્રો સવાલ એવો પૂછાય કે હેમચંદ્રાચાર્યના કોણ ગુરુ હતા, તો દેવચંદ્ર સૂર્ય હતા. આગળ જોઈએ ગુજરાતના ઇતિહાસમાં કયો કાળને સુવર્ણ યુગ કાળ કહેવામાં આવે છે? તો કે સોલંકી યુગ જે છે, ગુજરાતમાં જે સોલંકી યુગ થઈ ગયો છે એને સોલંકી કાળને છે એ સુવર્ણ યુગ કહેવામાં આવે છે. સોલંકી યુગનો સ્થાપક છે મૂળરાજ સોલંકી છે. અને જો ભારતમાં મિત્રો સવાલ એવો પૂછાય કે ભાઈ ભારતના કયા કાળને છે એ સુવર્ણયુગ કહેવામાં આવે છે, તો ગુપ્ત કાળ આવશે. અને ગુજરાતનો પૂછાય તો સોલંકી કાળ આવશે. આગળ જોઈએ સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? તો કે હેમચંદ્રાચાર્ય, જેની આપણે હમણાં જ માહિતી લઈ ગયા. હેમચંદ્રાચાર્યના પ્રેરણાથી જ કુમારપાળે છે એ જૈન ધર્મ અંગીકાર કરેલો હતો. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતા શહીદી વહોરી કોણે વહેરી હતી? તો કે ભાઈ વિનોદ કિનારીવાલાએ. તો કે ભાઈ 8 ઓગસ્ટના રોજ મુંબઈમાં ગાવળિયા ટેન્ક મેદાનમાં છે એ નક્કી થયેલું કે હિંદ છોડો આંદોલન. અને ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવું કે ભાઈ બાપુએ ગાંધીજીએ આ આંદોલનને પોતાના જીવનની છેલ્લી લડાઈ કીધેલી હતી. અને આ સિવાય એક સૂત્ર આપેલું કરો યા મરો. એટલે તમને સવાલ એવો પૂછાય ગાંધીજીએ પોતાના જીવનની છેલ્લી લડાઈ કયા સત્યાગ્રહને કીધું હતું અથવા કયા આંદોલનને કીધું હતું? તો હિંદ છોડો આંદોલનને કીધેલું હતું. અથવા કયું સૂત્ર આપેલું હતું? કરો યા મરો. અને 9 ઓગસ્ટના રોજ એટલે કે 10 ઓગસ્ટની સવારમાં તિરંગો લઈને ગુજરાત કોલેજમાં પ્રવેશ જતા વિનોદ કિનારીવાલાને કોલેજમાંથી ગોળીબાર થતા એને છે એ ગોળી વાગી ગઈ, ત્યાં તેનું મૃત્યુ થયું. આથી પાછળથી ગુજરાત કોલેજમાં એનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. અને એ સ્ટેચ્યુ ઉપર એક પંક્તિ લખેલી છે કે ભાઈ એ દિન ખૂન કે હમારે નહીં ભૂલ જાના યારો. એટલે આ વિનોદ કિનારીવાલા જો સવાલ એવો પૂછાય કે ભાઈ હિંદ છોડો આંદોલનનો પ્રથમ શહીદ કોણ હતો, તો વિનોદ કિનારીવાલા. પણ મિત્રો યાદ રાખજો આ વિનોદ કિનારીવાલાનું મૃત્યુ છે એ 10 ઓગસ્ટના રોજ થયેલું છે. પણ 9 ઓગસ્ટના રોજ સાંજે એક અમદાવાદની પોળમાં ઉમાકાંત કડિયાનું પણ મૃત્યુ થયેલું હતું. તો તમારો જે સવાલ પૂછાય છે એમાં ઓપ્શન ઉપર આધારિત જવાબ આપણો બનશે કે તમને એમ પૂછાણું છે હિંદ છોડો આંદોલનમાં પ્રથમ મૃત્યુ કોનું થયું હતું. તો યાદ રાખશું ઉમાકાંત કડિયા. પણ જો ઓપ્શનમાં એ ના આપ્યો હોય તો આપણે લઈ શકાય વિનોદ કિનારીવાલા. નેક્સ્ટ જોઈએ હાલનું વડનગર પ્રાચીન નામ કયા નામે ઓળખાતું હતું પ્રાચીન કાળમાં? તો કે આનરપુર.
તો કે ભાઈ હાલનું વડનગર છે એ પ્રાચીન એટલે કે જૂના સમયમાં કયા નામે ઓળખાતું? આનંદપુર. તો કે ભાઈ આનંદપુર કેમ ઓળખાતું? તો કે ભાઈ ઇતિહાસની શરૂઆત આપણે પ્રથમ મનુ તરીકે ગણવામાં આવે છે, પ્રથમ પુરુષ તરીકે કોઈની ગણના કરવામાં આવે મનુ, અને મનુનો પુત્ર હતો સહ્યાદ્રિ. તો સહ્યાદ્રિએ છે એ આ વંશની સ્થાપના કરી હતી અને એનો પુત્ર આવેલો હતો આનર્થ. તો આનર્થે શું કરેલું? તો કે ભાઈ એણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બંનેનું એકીકરણ કરીને, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનું એકીકરણ કરીને પોતાના વંશ શાસનની શરૂઆત કરેલી. આથી પાછળથી ઉત્તર ગુજરાતનું નામ આનર્થ પ્રદેશ અથવા આનંદપુર તરીકે જાણીતું થયું હતું. કયો મુગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ ગણતો હતો? તો કે ઔરંગઝેબ. તો કે ઔરંગઝેબના સમયમાં બે ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી. તો એક તો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ ગુજરાતના દાહોદમાં થયો હતો. મિત્રો આ સવાલ અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તમને સવાલ આ રીતના પૂછાય કે ભાઈ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? તો કે દાહોદમાં થયો હતો. અથવા તમને એવો સવાલ પૂછાય ગુજરાતના દાહોદમાં કોનો જન્મ થયો હતો? તો કે ઔરંગઝેબનો જન્મ થયો હતો. આ સિવાય આની વિશે વાત યાદ રાખવા જેવું તો કે આણે હિન્દુઓના પવિત્ર તહેવાર હોળી અને દિવાળી આ બે પવિત્ર તહેવાર ઉપર પણ પ્રતિબંધ મૂકેલો હતો. આ સિવાય એના સમયમાં શિવાજીએ બે વખત સુરત લૂંટેલું. તો કે 1664 અને 1670માં એમ બે વખત છે એ સુરત એના સમયમાં લૂંટેલું હતું. અને આના સમયમાં જ સુરત છે એ તો કે બાબુલ મક્કા અથવા મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું હતું. એટલે ખાસ મિત્રો સવાલ યાદ રાખવા જેવા છે તો કે ભાઈ કયા મોગલ રાજાને ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? તો કે ઔરંગઝેબ આવશે. આગળ જોઈએ હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધ હેમ કઈ ભાષાનો રચાયું હતું? તો કે પ્રાકૃત ભાષામાં. તો તમને એમ પૂછે ગુજરાતનો પ્રથમ ગ્રંથ કયો છે, શબ્દનો ગ્રંથ કયો છે? તો પ્રાકૃત સિદ્ધેમ શબ્દનું શાસન આવશે. પણ મિત્રો યાદ રાખજો ગુજરાતી ભાષાનો છે નહીં, કઈ ભાષાનો છે? તો કે પ્રાકૃત ભાષાનો જોવા મળે છે. અને આ જ છે કેના સમયમાં રચાણું હતું, સિદ્ધરાજના સમયમાં જ રચાણું હતો આ ગ્રંથ. આથી એનું નામ સિદ્ધ હેમ શબ્દનું શાસન નામ આપેલું હતું. સિદ્ધ એટલે કે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય, અને શબ્દનું શાસન એટલે શબ્દોની ગોઠવણી. હવે આ જે છે એ પ્રથમ ગ્રંથ હોવાથી સિદ્ધરાજ જે છે એને શોભાયાત્રા હાથીની અંબાડી પર રાખીને શોભાયાત્રા કાઢેલી હતી. જો મિત્ર એમ પૂછે કે ભાઈ એ હાથીનું નામ શું હતું? તો એ હાથીનું નામ હતું શ્રીકર નામનો હાથી હતો. એટલે આ છે એ સવાલ અવારનવાર આવા થોડાક પૂછાતા હોય છે, એટલે ધ્યાન રાખશું. આગળ જોઈએ નેક્સ્ટ, લોથલ કેટલા વર્ષ પહેલાનું બંદર હોવાનું મનાય છે? તો કે લોથલ છે એ 4000 વર્ષ પહેલાનું બંદર હોય એવું માનવામાં આવે છે. તો મિત્રો આના થોડાક સવાલ પૂછાય, લોથલ તો કે ભાઈ ક્યાં આવેલું? તો લોથલ છે એ અમદાવાદમાં આવેલું છે. આ સિવાય લોથલની શોધ કોણે કરેલી હતી? તો કે એસ આર રાવનું પૂરું નામ શું છે? તો કે સકારીપુરા રંગાનાથ રાવ. લોથલની શોધ કઈ સાલમાં થઈ હતી? 1954ના સમયમાં થઈ હતી. અને આ લોથલ છે એ ડોકયાર્ડ એટલે કે કૃત્રિમ બંદર બની મળી આવેલું છે. એટલે સૌથી સમૃદ્ધ બંદર હોય એવું માનવામાં આવે છે. એટલે જો સૌપ્રથમ જો ભારતમાં અથવા તમને એમ પૂછાય સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો કઈ સાલમાં મળી આવ્યા હતા? 1921ના રોજ દયારામ શાહની અંતર્ગત જે 1921ના રોજ મળી આવ્યા હતા. પણ જ્યારે ભારત અને પાકિસ્તાન અલગ થયા પછી તો કે 1954માં ગુજરાતનું મહત્વનું સ્થળ આખા ભારતમાં મહત્વનું સ્થળ આ લોથલ મળી આવ્યું હતું. એટલે કે એ લોથલ છે એક મહત્વનું એક બંદર હતું, નગર હતું. એટલે આ રીતના છે ત્યાં એક બંદર હતું. એ કેટલા સમય પહેલાનું હોય એવું માની શકાય? તો કે 4000 વર્ષ પહેલાનું હોય એવું માની શકાય. આગળ જોઈએ, ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વેપારી સ્થાણું સ્થાપ્યું હતું? તો ડચ લોકોએ ઈસવીસન 1606માં વેપારી સ્થાણું સ્થાપેલું હતું. જો એમ પૂછાય મિત્રો કે ગુજરાતમાં 1613માં કઈ પ્રજા આવેલી હતી? તો કે અંગ્રેજોએ છે એ 1613માં ક્યાં સ્થાપેલું હતું? સુરતમાં સ્થાપેલું હતું. ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? તો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં, સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં છે ગાંધીજીએ અભ્યાસ કરેલો હતો બાળપણમાં. જ્યારે ગાંધીજી રાજકોટમાં ક્યાં રહેતા હતા? તો એમ પૂછાય તો કે કબા ગાંધીના ડેલામાં રહેતા હતા. ત્યારે ગાંધીજીએ બાળપણમાં અભ્યાસ અહીંયા કરેલો. આ સિવાય પછી ઉચ્ચ અભ્યાસ માટે શામળદાસ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરેલો, પણ ત્યાં એક જ સેમેસ્ટર પૂરું કરેલું. અને આગળ તો કે ઉચ્ચ અભ્યાસ માટે પોતે છે એ લંડન ગયેલા હતા અને ત્યાંથી તેઓ બેરિસ્ટરની પદવી મેળવેલી હતી. આગળ જોઈએ, ઓગણીસો ત્રીસમાં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડી કૂચ કરવામાં આવી હતી? તો 1930માં દાંડીકૂચ 385 કિમી ચાલીને, એટલે કે 385 કિલોમીટર ચાલીને છે એ દાંડીકૂચ કરવામાં આવેલી. જો મિત્રો કદાચ હવે હાલની પેટર્ન પ્રમાણે સવાલ પૂછાય કે ભાઈ આ કેટલા માઇલ ચાલીને છે, કદાચ માઇલમાં સવાલ પૂછાય, તો 241 માઇલ યાદ રાખશું. આમાં ગાંધીજી સાથે કેટલા લોકો હતા? તો કે ગાંધીજી સાથે પૂછાય તો 78 લોકો એટલે કે 78 લોકો હતા. પણ જો મિત્રો સવાલ એવો પૂછાય કે
ગાંધીજી સહિત કેટલા હતા? તો કે 79 લોકો હતા. તો કે ભાઈ આ જે સત્યાગ્રહ છે દાંડીકૂચ એ ક્યારે શરૂઆત થઈ હતી? તો કે 12 માર્ચ 1930 રોજ શરૂઆત થઈ હતી. વહેલી સવારે બાપુ છે એ દ્વારા દાંડીકૂચની શરૂઆત થઈ હતી પોતે અને તેના 78 સાથીઓ સાથે, અને 5 એપ્રિલના રોજ સાંજે પહોંચી ગયા હતા, અને 6 એપ્રિલના રોજ દાંડીમાં એટલે કે નવસારીમાં છે ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી દ્વારા શું કરવામાં આવ્યું હતું? મેં નમક્કા કાનૂન તોડ દીધા અને આ રીતના મીઠાનો કાયદો છે એ તોડવામાં આવેલો. એટલે કે તો કેટલું ડિસ્ટન્સ આવશે? અને ખાસ મિત્રો આમાં એક સવાલ પૂછાયો છે કે ભાઈ દાંડીકૂચમાં શરૂઆત થાય એ પહેલાં જ સૌ પ્રથમ કોની ધરપકડ થઈ ગઈ હતી? તો દાંડીકૂચ શરૂઆત થાય એ પહેલાં જ સરદાર પટેલની છે એ ધરપકડ થઈ ગઈ હતી, જેની ધરપકડ 7 માર્ચના રોજ થઈ હતી, અને દાંડી શરૂઆત થઈ હતી 12 માર્ચ, એટલે કે 5 દિવસ અગાઉ જ શરૂઆત થઈ હતી. આથી 12 માર્ચ આપણે યાદ રાખવા જેવો એક સવાલ નીકળી શકે અહીંથી. તો કે 12 માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે દાંડી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ સવાલ. ગિરનાર પર્વત ઉપર મલ્લીનાથનું પ્રસિદ્ધ મંદિર કોણે બંધાવેલું હતું? તો કે વસ્તુપાળ અને તેજપાળે. તો પહેલો સવાલ થાય ભાઈ વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? તો કે વીર ધવલના મંત્રી હતા વસ્તુપાળ અને તેજપાળ, જેણે ગિરનાર પર્વત ઉપર કેનું મંદિર બંધાવ્યું હતું? તો કે મલ્લીનાથનું સુપ્રસિદ્ધ આરસનું મંદિર બંધાવેલું હતું. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? તો 13 વર્ષ ગાંધીજી છે એ સાબરમતી આશ્રમમાં રહ્યા હતા. તો કે ભાઈ 13 વર્ષ કઈ રીતના? તો કે ભાઈ 1915માં જ્યારે બાપુ છે એ આફ્રિકાથી આવે છે ત્યારે સૌ પ્રથમ સત્યાગ્રહ આશ્રમ એટલે કે કોચરબ આશ્રમમાં પોતાનું સ્થાપે છે, અને 1917માં જ્યાં પ્લેગનો રોગ ફાટી નીકળે છે આથી પોતાનો આશ્રમ છે એ ફેરવે છે અને સાબરમતીમાં પોતાનો આશ્રમ બનાવે છે અને પોતે ત્યાં રહેવાનું શરૂઆત કરે છે. પણ જ્યારે દાંડી શરૂઆત થાય છે એટલે કે દાંડીકૂચની શરૂઆત થાય છે ત્યારે બાપુ છે એ દાંડી શરૂઆત કરતા પહેલા જ્યારે શરૂઆત કરે છે ત્યારે એક સ્ટેટમેન્ટ બોલે છે કે જ્યાં સુધી હું સ્વરાજ નહીં મેળવું ત્યાં સુધી આશ્રમમાં પગ મેકીશ નહીં. એટલે આ રીતના 17 થી 30 એટલે 13 વર્ષ ટોટલ છે એ ગાંધીજી આ સાબરમતી આશ્રમમાં રહે છે. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? તો કે ભાઈ ઈસવીસન પૂર્વે 2400ની આસપાસ, એટલે કે હાલના 2000 આ વર્ષ પ્લસ આગળના 2400, એટલે કે એવું કહી શકાય કે હાલથી 4400 વર્ષની આસપાસ છે એ સિંધુ ખીણની સભ્યતાના હડપ્પીય સંસ્કૃતિના ઉદય થયો હોય એવું માનવામાં આવે છે. પણ જો ઈસવીસન પૂર્વે આવે તો 2400 આવશે, અને હાલથી જોવા જઈએ તો 4400 વર્ષની પહેલાંની સમથિંગ વાત કહી શકાય. આગળ જોઈએ તો કે આસાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું હતું? તો કે આસાવલ છે એ કર્ણદેવ સોલંકીએ છે જીતી લીધેલું. તો પહેલો સવાલ પૂછે કે આસાવલનો રાજા કોણ હતો? તો કે આસાવલનો સરદાર આસાભીલ હતો, અને તેને હરાવીને તેની નામ એટલે કે કર્ણદેવે પોતાના નામ ઉપરથી અહીંયા કર્ણાવતી નામ રાખેલું હતું, અને બાજુમાં જ છે એ કર્ણસાગર તળાવ બંધાવેલું હતું. એટલે આ રીતના જે હાલનું કયો પ્રદેશ કહી શકાય? તો કે અમદાવાદની જૂનું નામ કહી શકાય કે કર્ણાવતી તરીકે ઓળખાતું હતું. આગળ જોઈએ સવાલ તો કે કયા મૌર્ય વંશી શાસકે ગિરનારના શિલાલેખોમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવેલી હતી? તો કે અશોકે. તો કે સમ્રાટ અશોકે છે એ ગિરનારના શિલાલેખમાં 14 ધર્માજ્ઞાઓ કોતરાવેલી હતી, જેમાં એણે અમુક કહી કીધેલું છે કે ભાઈ રાજ્યમાં પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂકવો, આજ પછી પશુ ક્યારેય પણ કોઈ લોકો છે એ પશુ હિંસા કરી નહીં શકે. એટલે આવી રીતના પોતે શિલાલેખો કોતરાવેલા છે, ગુફાલેખો કોતરાવેલા છે, અને આવી રીતના અલગ અલગ સ્તંભલેખો પણ કોતરાવેલા છે, જેમાં આનો આપણો સુપ્રસિદ્ધ સ્તંભલેખ છે સારનાથવાળું, જૂનાગઢનો દામોદર કુંડ નજીક આવેલો શિલાલેખ છે જે સવાલ પૂછાઈ શકે એવા છે. તો કે ભાઈ તમને સવાલ એવો પૂછે કે આ શિલાલેખ કોણે ગોતેલો હતો? તો કે કર્નલ ટોડે ગોતેલો હતો. પણ જો મિત્રો એવો સવાલ પૂછે કે આ ઉકેલો તો કોણે? તો જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યો હતો, પરંતુ જેમ્સ પ્રિન્સેપ છે એ સરખી વ્યવસ્થિત રીતે ઉકેલી શીખો ન હતો. પણ વ્યવસ્થિત કોણે ઉકેલ્યો હતો? જો એવો સવાલ પૂછાય મિત્રો તો વ્યવસ્થિત ઉકેલ્યો હતો ભગવાનદાસ ઇન્દ્રજીતે. અને આ રીતના તેમની લિપિ પૂછાય તો બ્રાહ્મી આવશે, અને ભાષા પૂછાય તો પાલી આવશે. તો મિત્રો આ લેક્ચરમાં આટલું રાખીશું, નવા લેક્ચરમાં મળીશું, વધારે માહિતી આપણે નવા લેક્ચરમાં લઈશું. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબો, જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે અમે જેવો વિડીયો અપલોડ કરીએ જેથી તમને નોટિફિકેશન સ્વરૂપે મળતી રહે. જય હિન્દ, જય ભારત.